नमस्कार बाल मित्रों, दुरंपार इसे आसपास प्रकरण नंबर 21 जीवा पिता देवी दीकरी अहिया प्रकरण ने अंदर आनुवंशिक लक्षणों ने बात करवामां आवी छे। आपे जे जे घरना सभ्यो आपनो कुटुंब छे अने आपनो परिवार छे, घरना जे सभ्यो होय ए आपनो कुटुंब गणाय छे, बराबर। एने अंदर दादा दादी मम्मी पप्पा भाई बहन मामा मामी नाना नानी बधानो समावेश थतो होय छे। કર્મથી બાળકને સર્વભાવનાના ગુણો શીખવાની શરૂઆત કરે છે। બાળક જ્યારે નાનું હોય છે ધીમે ધીમે મોટું થતું જાય છે, જેવા ઘરની અંદર લોકો જેવું વર્તન કરતા હોય છે એવું જ બાળક પોતાના જીવનની અંદર એ વર્તનને અનુસરીને પોતે વર્તન કરતું હોય છે। બાળકો એકબીજાની મદદરૂપ થવાની ભાવના કેળવાય છે। કુટુંબના સભ્યોને એકબીજાથી મદદરૂપ થવાની ભાવનાઓ જોઈ બાળકના અંદર પણ એવી ભાવના કેળવાતી હોય છે। આપણે જે જન્મ સમયે અમુક લક્ષણો આપણા માતા પિતા તરફથી મળે છે, આનુવંશિક લક્ષણો, આવા લક્ષણોની માછાકથી આનુવંશિક લક્ષણો કહે છે। ઘણી વખત આપણે જોઈએ છીએ કે બાળકનું આપણે વર્તન જોઈએ તો એને મમ્મી પપ્પા જેવું હોય, નાના નાની જેવું હોય, ઘણી વખત એવા લક્ષણો જોવા મળતા હોય, એને શું કહેવામાં આવે છે? આનુવંશિક લક્ષણો કહેવામાં આવે છે। કારણ કે જે રીતે એના મમ્મી પપ્પાનું વર્તન હોય એ પ્રકારનું એ પણ વર્તન કરતું હોય છે। તો પુસ્તકની અંદર જોઈએ જેવા પિતા તેવી દીકરી, બરાબર, એ પાઠની અંદર આપેલું છે કે એક પિતા જેવી દીકરી છે એનું વર્ણન કરવામાં આવ્યું છે। આપણે પુસ્તકની અંદર જોઈએ તો હાથ છી આઈસે બારી નથી ગઢી છે અને વાસીની બહાર પવન હતો અને ત્યાં હવામાં ખૂબ જ ઝોળથી અચાનક આયુષ્ય છી ગાધી હાથ છી, બરાબર। આઈસે બારીની નજીક ગઢી હતી, જોરથી પવન ફૂંકાવતો હતો, બરાબર, અને જોરથી છીંક આવી। આઈસાના માતા પિતા રસોડા પર શાકભાજી છૂટા પાડતા હતા, તેની માતાએ કહ્યું, તમારા જેવી છીંક આવે છે, જો તમે અહીં ના હોત તો હું આ છીંક તમે ગાતી એવું જ સમજી હોત, બરાબર। તો એના મમ્મી પપ્પા આ બાજુમાં બેઠા હતા, એ એવું વિચારતા હતા કે જે આયુષ્ય છીંક ગાતી કદાચ તમે આજે અહીંયા મારી પાસે ના હોત તો મને એવું લાગો જ કે આયુષ્ય છીંક ગાતી નથી, પરંતુ તમે છીંક ગાતી છે, એટલે કે આયુષ્ય જે છીંક ગાતી એ છીંક કોણ ગાય છે? એના પિતાજી ગાય છે। આયુષ્ય તેના પિતાની જેમ છીંકે છે, શું તમારામાં પણ કોઈ ટેવ કે કોઈ લક્ષણ એવા છે કે તમારા પરિવારના કોઈ સભ્ય જેવા હોય તે શું છે, તે કોના જેવા છે? તો પુસ્તકની અંદર જો કોષ્ટક આપેલું છે, તમારી ખાસ ટેવ કે લક્ષણ તે કોના જેવી છે? તો ખાસ ટેવ કે લક્ષણ, તો આપણે આંખોની વાત કરીએ તો આપણે આંખો પિતાજી જેવી હોય, મમ્મી જેવી હોય કે દાદા જેવી હોય, બરાબર, તો એ લખીશું। પછી બોલવાની રીત, તો આપણી બોલવાની રીત કેવી છે? દાદાજી જેવી હોય કે પિતાજી જેવી હોય, જેના જેવી હોય એ આપણે આપણા કુટુંબનું અવલોકન કરીને લખવાનું રહેશે। માતાના વાળ, તો માતાના વાળ મમ્મી જેવા હોય કા તો પિતા જેવા હોય, બરાબર, આ રીતે આ કોષ્ટક આપણે પૂર્ણ કરીશું। આગળ જુઓ મિત્રો, પ્રશ્નો આપેલા છે, કહો પેજ નંબર 193 ઉપર તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે તે શું છે, બરાબર। તો આપણે જોઈએ છીએ કે ઘણી વખત આપણો ચહેરો આપણા પિતાજીને કે આપણી મમ્મીને પણ મળતો આવતો હોય છે। આ બાબત તમે કોઈને કહે છે કે તમે પોતાની જાતિથી શોધી છે, તો ઘણી વખત ઘરની અંદર કોઈ વખત ચર્ચા થતી હોય તો મમ્મી આપણને કહેતી હોય છે, પપ્પા પણ કહેતા હોય છે, દાદાજી પણ આપણને આવી વાત કરતા હોય છે। લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે? તમને આવું કેમ લાગે છે, બરાબર? તો આપણને ખૂબ જ સારું લાગે, કારણ કે આપણે આપણા કુટુંબના સભ્યો જેવા જ આપણા અંદર લક્ષણ હોય તો આપણને એવું લાગે કે આપણે પણ કુટુંબના એક અભિન્ન અંગ એટલે કે પરિવારના સભ્ય છીએ। આગળ જોઈએ મિત્રો, કોણ કોની માસી, એક પ્રશ્ન જોઈએ આગળ, તમારા પરિવારમાં મોટેથી કોણ હશે છે તે વ્યક્તિની માફા હશો? તો આપણા કુટુંબની અંદર મોટા ભાગે દાદાજી હોય, પિતાજી હોય, તો જોરથી હસતા હોય છે। હવે જોઈએ આગળ, કોણ કોની માસી, તો નીલમ તેની શાળાની રજાઓમાંથી તેની નાનીના ઘરે ગઈ હતી। નીલમે શું થી શાળામાં રજા હતી એટલે તે તેના નાનીના ઘરે ગઈ હતી। તેણે જોયું કે કોઈ કાર્ય અને તે તેની મમ્મીને કહેવા ગઈ, મમ્મી માસી તમને મળવા આવ્યા છે। તેની મમ્મીને જોવા આવી કે કોણ આવ્યું છે? તેણે નીલમને કહ્યું, ના, તારા માસી નથી, તે તારી બહેન કિરણ છે। નીલમને શું લાગ્યું કે એના માસી છે, બરાબર, વાસ્તવમાં એના માસી હતા નહીં, પરંતુ કોણ હતી? એની બહેન કિરણ છે। તું તારી નાનીના મોટા બહેનના ઓળખે છે? કિરણ તેમના મોટી બહેનની દીકરી છે।
किरण तारी मासी है बहन जी, खरेखर तो तू किरण ना सुंदर दीकरा समीर नी मासी छे, बराबर। तो कोण हतो तो शू कीधु एने, किरण कोण छे? किरण तारी मासी है बहन, नीलम ने कोण छे? मासी बहन छे, एनो जे दीकरो छे, बराबर। तो ए दीकरा ने शू थाय? समीर नी थी मासी थाय। प्रश्न जोईए मित्रों, तो नीलम ना नानी मां नानी माथी લઈ નાનકડા સમય સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો, તેઓ નીલમ સાથે શું સંબંધ થશે તે લખો। તો આપણને ખબર છે કે શું સંબંધ હોય, તો નાની સાથે નીલમનો, બરાબર। તો નીલમની નાની કહેવાય, બરાબર। પછી કિરણ હોય તો કિરણનો નીલમ સાથે શું છે? વાસી બહેનનો સંબંધ છે। પછી સમીર છે તો નીલમનો એની સાથે શું સંબંધ છે? તો એ એનો ભાણિયો થાય, બરાબર। કારણ કે તે સમીરને શું થાય? માસી થાય। આ રીતે સંબંધ જોડાયેલો રહેલો છે। શોધી કાઢો તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણ છે કે જેઓની ઉંમર મોટો તફાવત હોય, કાકા ભત્રીજા મામા ભાણી ભાઈ બહેન તમારા વડીલો પાસેથી જાણો, બરાબર। તો ઘણી વખત થતા હોય છે કે આપણા મોટા પપ્પા હોય તો એમના દીકરાની ઉંમર આપણા કરતાં કદાચ 20, 10, 15 કે 20 વર્ષ વધુ હોય। દાખલા તરીકે મોટા પપ્પાના દીકરા હોય કે આપણા પિતરાઈ ભાઈ થાય તો એની ઉંમર કદાચ 30 વર્ષ હોય અને આપણી ઉંમર પણ 15 વર્ષની હોય છે। તો આવો પણ ભેદભાવ જોવા મળતો હોય છે। આગળ જોઈએ મિત્રો, આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ। તો નીલમ સમીર સાથે રમવા લાગી, તેની માતાને કિરણને બોલાવ્યો અને કહ્યું, જો તારી નીલમના વાળ તારા જેવા છે, જાડા વાંકડિયા અને કાળા, સારું છે કે તેના વાળ મારા જેવા નથી। નીલમ શું કરવા માંડી? સમીર સાથે રમવા લાગી, બરાબર। તો તેની માતાએ કિરણને બોલાવી અને શું કહ્યું કે જો તારી નીલમના વાળ તારા જેવા છે, જાડા વાંકડિયા અને કાળા, અને તેના વાળ મારા જેવા નથી, સીધા બોલાય મને બજાવે। નીલમના નાની હસ્યાને કહ્યું, આ શું તે વિચિત્ર નથી? તમારા બહેનોના વાળ જાડા હતા, હવે તમારી બીજી પેઢીના વાળ અમારા જેવા છે, બરાબર। તો એક પેઢીમાં જાડા આવ્યા પછી એના વાળ કેવા આવ્યા? તો બધા કેવા આવ્યા? જાડા વાંકડી અને કાળા, બરાબર। તો નીલમ આ બધું સાંભળતી તેને વિચાર્યું કે અમે બધા જુદા સગા સંબંધી છીએ, પરંતુ અમે બધા ઘણી રીતે એક જેવા છીએ। શું વિચાર્યું નીલમ કિરણે? બધા એના રાણીએ વિચાર્યું કે આપણે બધા સગા સંબંધી દૂરના છીએ, પરંતુ આપણા અંદર એકબીજાના લક્ષણો જોવા મળી રહ્યા છે। શોધી કાઢો અને લખો, શું નીલમના વાળ? પ્રશ્ન જોઈએ મિત્રો, તો શું નીલમના વાળ તેની નાની જેવા વાકડિયા છે? હવે તમે તમારા ભાઈ કે બહેનમાં કોઈ ખાસ લક્ષણ જુઓ, જેમ કે આંખોનો રંગ, ગામમાં પડતા ખંજર, ઊંચાઈ, પહોળું, તીક્ષ્ણ નાક, અવાજ વગેરે, આ લક્ષણ માતા પિતા તરફથી છે કે પિતા તરફથી આવ્યા છે તે પણ જુઓ। એક ઉદાહરણ આપ્યું છે, તે મુજબ આ પુસ્તકમાં તમારી વર્ડબુકમાં ભરો અને માહિતી ભરો। તો પુસ્તકની અંદર મિત્રો આપણે ક્વેશ્ચન જોઈએ, તો ખાસ લક્ષણ તે કોના જેવું છે, કોના તરફથી છે, માતા કે પિતા તરફથી? તો નીલમના વાકડિયા વાળ છે તે કોના જેવા છે? તો તેના નાની જેવા છે। તો કોના તરફથી આવ્યા છે? તો તેની માતા તરફથી આવ્યા છે, બરાબર। એ જ રીતે આંખોના રંગ, તો આંખોના રંગ પિતાજી તરફથી લઈએ, બરાબર। કોના તરફથી મળે? તો પિતા તરફથી મળે, તો પિતાના કોલમની અંદર ટીક કરીશું, બરાબર। મોટો અવાજ, તો મોટો અવાજ ઘરની અંદર નાના કરતા હોય તો નાનાનું લખવાનું, કોના તરફથી હોય? તો પિતા તરફથી હોય। પછી બહેનના વાળ, તો બહેનના વાળ હોય એ કોના જેવા છે? તો મમ્મી જેવા હોય, તો બરાબર। તો કોના તરફથી મળ્યા હોય લક્ષણ? તો માતા તરફથી મળ્યા હોય। પછી ચહેરાનો વાત કરીએ તો ચહેરો નાની જેવો દેખાતો હોય કે નાના જેવો દેખાતો હોય, તો એની અંદર નાની કે નાના લખવાનું, બરાબર, તે કોના જેવું છે એની અંદર। અને કોના તરફથી લક્ષણ મળ્યા? તો નાના હોય તો પિતા તરફથી અને નાની હોય તો માતા તરફથી મળ્યા હોય છે, બરાબર। આ રીતે કોષ્ટકની અંદર ખાસ લક્ષણ લખવાના, બરાબર, અને એની અંદર કોષ્ટક પૂર્ણ આપણે કરીશું। આગળ જોઈએ મિત્રો, પ્રશ્નો આપેલા છે, તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું છે? બાળકની આંખો, નાક, કાન, આંગળીઓ પરિવારમાં કોના જેવી છે? તેમના નામ લખો। તો આંખોની વાત કરીએ તો, બરાબર, તો આપણા પરિવારમાં કોઈ નાનું બાળક હોય એનું જોઈ લેવાનું, બરાબર, તો એની આંખો પિતાજી જેવી આવતી હોય કાં તો પછી મમ્મી જેવી આવતી હોય, નાક પણ મમ્મી કે પપ્પા જેવું આવતું હોય, દાદા દાદી જેવું આવતું હોય કે નાના નાની જેવું આવતું હોય, બરાબર। તો આપણા ઘરની અંદર કોઈ નાનું બાળક હોય તો એનું આપણે અવલોકન કરી અને એનું એના જે અંગો છે એના અંગો કોના જેવા છે તેનું વર્ણન કરવાનું। નીલમના વાળ તેની નાની જેવા જાડા અને વાંકડિયા છે, નીલમની માતાના વાળ સીધા બદામી અને મુલાયમ છે, તમારા વાળ કેવા છે?
काला के बदामी तीली के सुकार बराबर तो नीलम ने एना दादी ना एनी माता ने एनी नानी ना जेवा वाळ छे बराबर एनी साथे सरखामणी करी बराबर तो एनी नानी जेवा वाळ निकल्या हता ए स्थिति आपना पण वाळ केवो ना जेवा छे तो काळा हो तो काळा लखी छु बदामी हो तो बदामी लखवाना तीली हो तो तीली लखवानी ने सुका हो तो सुका पण लखी सकाय આગળનો પ્રશ્ન છે મિત્રો પેજ નંબર 195 પર તમારા વાળનો રંગ કયો છે તો આપણા વાળનો રંગ મોટા ભાગે કાળો હોય છે તમારા વાળની લંબાઈ માપો અને લખો તો આપણે લંબાઈ માપી હોય તો ફૂટપટ્ટીથી માપી શકાય કોઈના 2 સેન્ટીમીટર હોય બરાબર છોકરીઓના હોય તેમના વાળ કેવા હોય છે મોટા હોય છે બરાબર શું તમારા વાળ તમારા પરિવારના કોઈના જેવા છે બરાબર તો આપણા પરિવાર આપણા જે બાંધેલા વાળ હોય તો આપણા ઘરના અંદર વડીલ હોય બરાબર કે મમ્મી પપ્પા હોય તો એના આનુવંશિક લક્ષણોને અનુસરીને જ વાળ હોય છે તો પિતાજી જેવા હોય તો પિતાજીનું નામ લખીશું માતાજી જેવા હોય તો માતાજીનું નામ લખીશું દાદા જેવા હોય તો દાદાજીનું નામ લખીશું તમારે પરિવારના બીજા સભ્યોના માપો તો આપણા કુટુંબના જે બીજા સભ્યો હોય એમના વાળ પણ જોવા તમારા પરિવારનો સૌથી લાંબા વાળ કોના છે તો ઘરની અંદર કુટુંબની અંદર જોઈ લેવાના દાદીના હોય તો દાદીના મમ્મીના હોય તો મમ્મીના અને બહેનના બહેનના વાળ મોટા હોય તો બહેનનું નામ લખો તમે એવા કેટલા લોકોને જાણો છો કે જેમના વાળ 1 મીટર કરતા લાંબા હોય બરાબર અને લાંબા વાળ હોવાથી તે તેમના પરિવારનો વારસાગત છે બરાબર તો મોટા ભાગે વારસાગત હોય છે બરાબર તો સોસાયટીની અંદર કોઈ કોઈ વ્યક્તિ હોય તો કોઈ બરાબર તો એને વાળ મોટા ભાગે મોટા જોવા મળતા હોય છે શું તમે જાણો છો કે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો તમારી જાતે માથાના પગના અંગૂઠા સુધી માપો તમે કેટલા ઊંચા છો તે લખો બરાબર આપણે ઊંચાઈ માપવી હોય તો આપણે શું કહેવું મીટર પટ્ટીથી માપી શકીએ છીએ દિવાલ પર એનું માપ લખી બરાબર પછી આપણે સ્કેલ દ્વારા સીધી એ માપ સામે ઊભા રહીને પછી આપણે સ્કેલ દ્વારા એને માપી શકીએ છીએ તો તમારી જાતે માથાની પગના અંગૂઠા સુધી માપો તમે કેટલા ઊંચા છો તે લખો તો લગભગ સુધી આપણે 4 ફૂટ હોઈએ કે 3 ફૂટ હોઈએ બરાબર 4 થી 5 વચ્ચે પણ હોય છે તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો શું તમારા પરિવારમાં કોઈ એટલી ઊંચાઈ વાળું છે તો આપણા પરિવારમાં જો કોઈ ઊંચાઈ વાળું હોય તો આપણે પણ ઊંચા થઈએ છીએ 5 ફૂટ કરતા પણ વધારે ઊંચાઈ વાળા હોઈએ છીએ તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ માપો અને લખો જો ઘરની અંદર મોટા ભાગના સભ્યોની જો ઊંચાઈ વધારે હોય તો આપણી પણ ઊંચાઈ વધતી હોય છે આ બધું આનુવંશિક લક્ષણોને અનુસરતું હોય છે વારસાગત જે લક્ષણો આવે એ લક્ષણો ઘરની અંદર જો વ્યક્તિઓને બધા જ કુટુંબના સભ્યોની હાઈટ બહુ નીચી હોય તો આવનાર બાળક કે જે જન્મ્યું હોય બાળક એની પણ હાઈટ નાની રહેતી હોય છે ચલો આગળ જોઈએ મિત્રો શું આ હરીશું છે બાજુના ચિત્રમાં જો શું મીના હરીશાની સામે ઊભી છે ના તેની જોડિયા બહે છે શું તમે ગુચવાઈ ગયા તેના મામા પણ તેમને પહેલી વાર જોઈ ગુચવાઈ ગયા હતા એક વખત મમતા ની મસ્તી માટે મીનાને ટક્કો મળ્યો ઘણી વખત મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે મમતા બહાર ગઈ છે બરાબર કોણ છે મીના અને મમતા બંને જોડિયા બહેનો છે બરાબર એની અંદર બંનેના લક્ષણો એક છે સરખા દેખાય છે ચહેરો પણ એક જેવો છે બધા જ અંગો એક સરખા દેખાય છે તો ઘણી વખત એના મામા એને પહેચાડવામાં ઘણી વાર ભૂલ કરે છે અંદર જોઈએ આગળ પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા છે તે કહે છે કે મરાઠીમાં ગીત ગાઓ શા માટે આવી રહ્યું છે યુક્તિ તેમના વિશે વાંચો એટલે તમે સમજી જશો જ્યારે મીનાની કાકીએ તેને દત્તક લીધી ત્યારે બંને બહેનો બે અઠવાડિયા ની જ હતી કાકા મીનાને પુના લઈ આવ્યા બરાબર જ્યારે બંનેનો જન્મ થયો બંને નાની હતી બે અઠવાડિયાની એટલે એને કોને લીધી એની કાકીએ શું કર્યું મીનાને દત્તક લીધી દત્તક લઈને એના કાકા ક્યાં લઈ ગયા પુના લઈને આવ્યા કાકીના ઘરના બધા સંગીતના ખૂબ શોખીન હતા જે મીનાને એના કાકી લઈ ગયા ત્યારે એમના ઘરની અંદર બધા સંગીતના શોખીન હતા કન્ના સવારની શરૂઆત શક્તિ સાથે હતી મીના ઘણા બધા ગીતો તામિલ અને મરાઠી બંને ભાષા જાણતી હતી બરાબર ઘરની અંદર બધા લોકો સંગીત ગાતા હતા તો એ ઘરની અંદર બે ભાષાઓ જાણતી હતી એક તામિલ અને મરાઠી ઘરે બધા તામિલ બોલતા એટલે શાળામાં મોટા ભાગે બાળકો મરાઠી બોલતા ઘરે બધા કયા બોલો ભાષા બોલતા તામિલ ભાષા બોલતા અને સ્કૂલમાં જાય એટલે બધા બાળકો મરાઠી ભાષામાં વાત કરતા એટલે મીનાને બંને ભાષાઓ આવડતી મરાઠી અને તામિલ મમતા તેના પિતા સાથે ચેન્નઈમાં રહે છે તેના પિતા
कराटे कोच है ममता त्रण वर्ष ने थी त्यारथी तेने बीजा बाळको साथे कराटे शीखवानुं चालू करी दीधुं हतुं। રજાના દિવસો સવાર માં બંને પિતા પુત્રી કરાટેની પ્રેક્ટિસ કરતા। હવે મમતા દી એના પિતા સાથે ક્યાં ગઈ? તેના પિતા સાથે ચેન્નઈમાં રહેવા લાગ્યા। પિતા શું હતા? કરાટેની કોચ હતા। તો મમતા પણ કરાટે શીખી બંને સવાર માં બંને પિતા અને પુત્રી બંને કરાટે માટે પ્રેક્ટિસ માં જતા હતા। મીના અને મમતા એક જ જેવા દેખાય છે પરંતુ તે એકદમ અલગ છે। હવે તમને ખબર પડી કોણ શું છે તે શોધવાની મામા પાસે તેમની પાસે કઈ રીત છે, બરાબર? બોલવાની ભાષા કેવી છે? અલગ અલગ છે, કારણ કે મીના મરાઠી અને તમે બંને ભાષા જાણે છે, બરાબર? અને જ્યારે મમતા એક જ ભાષા જાણે છે, આ ભાષા ઉપર ત્યારે મામા એને પહેચાનતા હતા। પ્રશ્નો આપેલા છે મિત્રો, ચર્ચા કરો જોઈએ। મીના અને મમતામાં સમાન શું છે, તફાવત શું છે, બરાબર? તો બંનેમાં તફાવત શું છે? બંને જોડિયા બહેન છે, દેખાવે સમાન છે, કદ નાક આંખો બહુ જ કેવું છે, બધું બહુ જ મળતું આવે છે, એટલે કે એક સમાન છે। તફાવત શું છે? તો મમતા મીના બે ભાષાઓ જાણે છે, તામિલ અને મરાઠી। જ્યારે મીના અને મમતાની વાત કરીએ તો એક જ ભાષા જાણે છે, પણ કઈ? તામિલ ભાષા જાણે છે। તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો, તેમનામાં શું સમાન છે, તેઓ કેવી રીતે? તો વર્ગની અંદર ઘણી વખત આપણે જોઈએ છીએ કે બે બાળકો જોડિયા દેખાતા હોય, બરાબર? તો ઘણી વખત એમના અધાર લક્ષણો સરખા દેખાતા હોય છે, પરંતુ એમની અંદર કોઈ ને કોઈ ભેદભાવ આપણને ઘણી વખત જોવા મળતો હોય છે, બરાબર? તમે એવા જોડિયા બાળકોને ઓળખો છો જે સમાન દેખાતા નથી, બરાબર? પડોશમાં રહેતા હોય, વર્ગમાં રહેતા હોય, બરાબર? ક્યારેય સમાન દેખાતા હોતા નથી। આગળ જોઈએ મિત્રો, મીના અને મમતા બંને એકબીજાને ખૂબ જ મળતા આવે છે, છતાં તેઓ જુદા છે। ઉદાહરણ તરીકે મીના બે ભાષા જાણે છે। જો મમતાના પરિવારમાં બે ભાષા બોલાતી હોત તો પણ બે ભાષા શીખી હોત। આપણે ઘણી વસ્તુઓ જેવી કે ભાષા, સંગીત, વાંચન, નૃત્ય શીખીએ છીએ જ્યારે આપણને તે કરવા તક કે પરિસ્થિતિ મળે, બરાબર? ઘણી વખત જોડાયેલા બાળકો હોય, બરાબર, બધી રીતે એક સરખા દેખાતા હોય છે, તો એમની ભાષા, સંગીત, વાંચન અને ગુંથણની અંદર આવામાં કોઈ ભેદભાવ જોવા મળતો છે, એના આધારેથી એમની વચ્ચે બંનેને અલગ પાડી શકાતા હોય છે। આગળ જોઈએ મિત્રો, આ પરિવારમાંથી સૌ પ્રથમ આ રસપ્રદ શબ્દ છે, તમારા વર્ગનું ગળો કેટલા બાળકો આ કરી શકે છે તે લખો। તમારા ધ્વજને સ્પર્શ કર્યા વગર તમારી જીભને મોંની અંદર તરફ વાળો, બરાબર? તો આપણી જીભ આઠ નીચેના દાંતને સ્પર્શ કર્યા વગર કે ઉપરના દાંતને સ્પર્શ કર્યા વગર તો જીભ વાળવાની પ્રેક્ટિસ કરીશું। બાજુઓ તરફથી તમારી જીભ ઊંચે કરીને વાળો। બાજુઓ તરફથી જો આકૃતિમાં આપેલી છે એ પ્રમાણે જીભને વાળવાનો આપણે પ્રયત્ન કરીશું। તમારા હાથ અને પગની બધી જ આંગળીઓ ખોલો, ખાલી હવે માત્ર સૌથી નાની આંગળી ફેરવો, બરાબર? તો જોઈએ હોય તમારા હાથ અને પગની બધી જ આંગળીઓ વચ્ચે શું કરવાની, જગ્યા કરવાની, બરાબર? અને પછી આંગળીઓ શું કરવાની, એકબીજાને ફેરવવાનો પ્રયત્ન કરવા। તમારા અંગૂઠાને તમારા કાળાને અડા, તો આપણો જે આ અંગૂઠો છે એને ક્યાં અડાડવાનો, અહીંયા કાળાને અડતો હોય તો અડાડવાનો પ્રયત્ન કરવા। તમારા હાથની આંગળીઓ દરેક બાજુ જુદી જુદી કરી વી આકાર બનાવો, તો આકૃતિમાં આકૃતિમાં બતાવેલું છે જે આજના બંધુ છે, બરાબર? તો એમની વચ્ચે જગ્યા રાખી, બે આંગળીઓ વચ્ચે જગ્યા રાખી અને બી આકાર બનાવી શકાય છે। તમારા કામને અડાડ્યા વગર હલાવો, તો આ બંને ઘણી વખત કેટલા બાળકો પણ હલાવી શકતા હોય છે। જે બાળકો આ કરી શકે તેમના પરિવારમાં કોઈને આવું કરતા કહો, તો કેટલાક બાળકોને આ લક્ષણ તેમના પરિવારમાં મળ્યા છે, બરાબર? તો આવા લક્ષણો મોટા ભાગે તેમના પરિવારમાંથી મળતા હોય છે। પરિવારમાં કોઈ એક વ્યક્તિ કરી શકતું હોય તો અનુવંશિક એટલે કે વારસાગત લક્ષણો ઉતરી આવીને એ બાળક પણ આ લક્ષણને અનુભવ કરી શકતો હોય છે। આગળ જોઈએ મિત્રો, નાના ચિંતા ન કરો, જો માતા પિતાને કોઈ એકને પોલિયો હોય તો તેમના બાળકને પણ તે થાય તે જરૂરી નથી। પોલિયો આપણને ખબર છે કે પોલિયો નામનો જે કાયમી અપંગતાની બીમારી છે, બરાબર? આ રોગ એવો છે, ઘણા લોકો એવું માનતા હોય છે કે માતા પિતાને હોય તો એના બાળકને વારસાગત આવતો હોય છે, આવો ક્યારે જોવા મળતો હતો નથી। તો આપણે એની વાત કરીએ, પરંતુ માતા પિતા તરફથી આ નહીં, શીતલપુર નાની જ્યાંથી તેના પગે પોલિયોની અસર થઈ। કોની વાત કરવામાં આવી છે? શીતલની વાત કરવામાં આવી છે કે તે નાની હતી ત્યારે તેના પગે પોલિયોની અસર થઈ, પરંતુ તે ક્યારે તે એના કામ અને જીવન વચ્ચે આવેલ નથી। લાંબો અંતર ચાલવો, બહુ બધા દાદર ચડવા કે તેના કામનો ભાગ છે। હવે શીતલના લગ્ન થઈ ગયા, પરંતુ હવે સીધી ચિંતા હતી કે તેના બાળકને પણ પોલિયો થશે, તેને આ વિશે ડૉક્ટર સાથે વાત કરી, બરાબર?
શીતલ નાની હતી ત્યારે તેને પોલિયોની બીમાર થઈ ગઈ. બરાબર ધીમે ધીમે પોતાનું જીવન પસાર તેના લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા એટલે એનો બાળક થવાનો સમય આવ્યો. બરાબર તો એને શું ભય સતાવતો હતો કે એને આવનારો જે બાળક છે એને પણ પોલિયોની બીમારી હશે. શું તમે પોલિયો વિશે કંઈ વાંચ્યું સાંભળ્યું છે ક્યાં? બરાબર તો આપણે પુસ્તકોની અંદર સમાચારપત્રોની અંદર સરકારી વિજ્ઞાપનો હોય કે જાહેરાતો હોય તો એની અંદર આપણે પોલિયો વિશે માહિતી મેળવતા હોઈએ છીએ. બરાબર તો ક્યાં તો શું હોય તો પોલિયો એક ગંભીર બીમારી છે જેનાથી બાળકો વિકલાંગ થઈ જાય છે. બરાબર અને પગ કેવા થઈ જાય છે પહોળા થાય એટલે કે પાતળા થતા હોય છે. બરાબર બીમારીને લીધે પગ કેવા થઈ જાય. બરાબર તે જગ્યાએ ખોરાક પૂરતો મળતો હોવાથી કેવા રહી જાય છે પગ પાતળા રહી જાય છે અને કાયમી અપંગતા આવતી હોય છે. શું તમે પલ્સ પોલિયો વિશે વાંચ્યું કે સાંભળ્યું છે શું છે? બરાબર તો સરકાર દ્વારા વર્ષો બે વખત જે પોલિયોની રસી પીવડાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? પલ્સ પોલિયો કહેવામાં આવે છે. તમે કોઈને જાણો છો કે જેને પોલિયો થયો હોય? તો ઘણી વખત આપણા વર્ગમાં કોઈ બાળક અપંગ હોય કે આજુબાજુ મોહલ્લાની અંદર પણ કેટલી વખત જોવા મળે, સોસાયટીની અંદર પણ કેટલાક બાળકો સાયકલ લઈને શાળાએ જતા હોય છે કે બે ગોળીનો પણ ઉપયોગ કરી અને શાળાએ જતા હોય છે. એ શું હોય છે? પોલિયોની બીમારીનો અનુભવ થયેલો હોય છે. ચલો વટાણા સાથેનો પ્રયોગ ઈચ્છા કે ખડ બચાવ. તો એક આપેલો જે પ્રયોગ તો આપણે જોઈએ. ઈસવીસન 1822 માં ઓસ્ટ્રેલિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગેગર મેન્ડલનો જન્મ થયો. કોનો? ગેગર મેન્ડલનો. બરાબર તો એ કયા ઓસ્ટ્રેલિયાના ગરીબ ખેડૂત પરિવારના 1822 ની વાત છે. ક્યારની? 1822. તેઓને અભ્યાસનો ખૂબ શોખ હતો પણ પરીક્ષાની વાત આવતા જ ગભરાઈ જતા. તેમને અભ્યાસનો ખૂબ શોખ હતો પણ પરીક્ષા આવે એટલે કેવા થઈ જતા? ડરી જતા. તેમની પાસે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના નાણાં ન હતા. હવે એમની પાસે યુનિવર્સિટીમાં ભણી શકે એટલા નાણાં પણ હતા નહીં. આથી તેમણે એક મનમાં સાધુ બનવાનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું ત્યાંથી તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે જે તેમને જોઈતું હતું. પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમની પરીક્ષા લેવાની હતી. અરે ના, તે એટલા બધા ગભરાઈ ગયા, પરીક્ષામાંથી ભાગીને જતા રહ્યા અને નિષ્ફળ રહ્યા. આ શું હતા? કેગર મેન્ડલ જે હતા એ પરીક્ષાથી બહુ ડરતા હતા. એટલે એમને શું હતું? વિજ્ઞાનની પરીક્ષા આપવાની હતી, વિજ્ઞાનના શિક્ષક બનવાનું પરીક્ષા આપવાની હતી. એટલે બહુ ગભરાઈ ગયા. એમને શું કર્યું? પરીક્ષા આપવા માટે પરીક્ષામાં ભાગીને જતા રહ્યા અને પરીક્ષા આપી શક્યા નહીં. એટલે તે શિક્ષક બનવામાં કેવા રહ્યા? નિષ્ફળ રહ્યા. અને એવો છે જીવનમાં કેવું વિચારતા હતા કે સાધુ બનવાનો પ્રયત્ન કરતા હતા. તેમ છતાં તેમણે પ્રયોગો કરવાનું બંધ ન કર્યું. બરાબર છતાં પણ તેમણે પ્રયોગો કરવાનું બંધ કર્યું નહીં. તેમણે 7 વર્ષ સુધી સાધુના મઠના બગીચામાં 28,000 છોડ પર પ્રયોગો કર્યા. તેઓ સાધુ બની ગયા. પછી સાધુ બન્યા પછી તેમનો જે મઠ હતો મઠની અંદર બગીચાના 28,000 છોડવાઓ ઉપર પ્રયોગો કર્યા. તેમણે સઘન મહેનત કરીને ઘણા અવલોકનો ભેગા કર્યા અને નવી શોધ કરી. કંઈક એવું શોધ્યું કે જે સમયના વૈજ્ઞાનિકો પણ સમજી ન શક્યા. 1822 ની અંદર તેમણે ઘણા બધા પ્રયોગો કર્યા છોડવા ઉપર અને કંઈક નવી શોધ કરી પણ તે સમયના વૈજ્ઞાનિકો તેમને સમજી શક્યા નહીં. મેન્ડલના મૃત્યુના ઘણા વર્ષો પછી જ્યારે અન્ય વૈજ્ઞાનિકો આવા પ્રયોગો કર્યા અને મેન્ડલ જે પહેલેથી લખ્યું હતું તે વાંચીને તેઓ સમજી શક્યા. જેમ જેમ સમય પસાર થતો ગયો બરાબર છોડવાઓ ઉપર અવલોકનો કે પ્રયોગો થતા ગયા અને જ્યારે વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કરીને શોધો કરતા ગયા ત્યારે તેઓ તેમને સમજણ પડી ગઈ કે જ્યારે મેન્ડલે 1822 ની અંદર જે લેખો લખ્યા હતા એ લેખોને અનુસરીને અત્યારે આવું છોડવાઓ વચ્ચે થઈ રહ્યું છે. મેન્ડલે છોડમાં શું શોધ્યું હતું? તેમણે શોધીને કાઢ્યું કે વડવાઓ છોડમાં કેટલાક લક્ષણો એવા છે કે વટોણાના છોડમાં કેટલાક લક્ષણો એવા છે કે જે જોડીમાં હોય છે, જે કે બીજ ખડબચડા કે લીસા, તે પીળા છે કે લીલા, છોડ ઊંચો છે કે નીચો, તે સિવાય કંઈ જ નહીં. બરાબર તો વટાણાના છોડમાં કેવા લક્ષણો હોય છે? જોડીમાં હોય છે. કેવા જોડીમાં? તો બીજ ખડબચડા કે લીસા, પીળા કે લીલા, ઊંચો કે નીચો. બરાબર કે ખડબચડા કે લીસા, જે છોડના બીજ ખડબચડા કે લીછા હોય તે છોડ આવનારી પેઢીમાં છોડના બીજ ખડબચડા કે લીછા હશે. તો જે છોડ હોય એના બીજ ખડબચડા કે લીછા હોય તો આવનારી પેઢીમાં એના છોડ કેવા હોય છે? લીછા ને ખડબચડા. કોઈ બીજ થોડા ખડબચડા થોડા લીછા હોય તો તેવા મિશ્રિત ન હતા. આવું જે તેમને રંગ સાથે પ્રયોગ કરતા પણ જોવા મળ્યું.
જેના બીજ લીલા કે પીળા હોય તેને નવા બીજ પણ લીલા કે પીળા જ આવે છે. તો જે વટાણાનો છોડ કેવો હોય લીલા અને પીળા હોય તો તેના પણ બીજ કેવા આવે છે લીલા અને પીળા આવે છે. તેના પણ બીજ કેવા હોય છે લીલા અને પીળા હોય છે. પીછેની નવી પેઢીમાં લીલા પીળા રંગનું મિશ્રણ ન હતું. મેન્ડલે દર્શાવ્યું કે આવનારી પેઢીમાં વટાણાના છોડનો પીળા બીજ વાળો છોડ વધુ હશે. તેમણે એ પણ દર્શાવ્યું કે આવનારી પેઢીમાં વટાણાના છોડ લીચા બીજ ધરાવતા હશે. કેવી અદભુત છોડ, બરાબર. તો આ આનુવંશિક છોડવાની અંદર પણ આનુવંશિક લક્ષણો જોવા મળ્યા, જે જોડીમાં જોવા મળ્યા કે જે બીજા છોડના બીજ ખડબચડા કે લીચા હોય તો એ પણ આવનારી પેઢીમાં ખડબચડા અને લીચા જોવા મળે છે. જે બીજા છોડ ઊંચો કે નીચો હોય તો આવનારી પેઢીમાં પણ છોડ ઊંચો નીચો જોવા મળતો હોય છે. આ શું છે? આનુવંશિક લક્ષણો જોવા મળે. આગળ જોઈએ મિત્રો, થોડુંક પર્યાવરણ અને થોડુંક પરિસ્થિતિમાંથી. વિવારે તેના નાનાજીને મોટે હસવાના અવાજ પરથી દૂરથી ખબર પડી ગઈ કે તેઓ આવી રહ્યા છે. તેના નાનાજી મોટા અવાજે વાત કરે છે, તેમને સાંભળવામાં તકલીફ છે, બરાબર. તો વિપાને શું છે, તેના નાનાજી મોટેથી હસવાના અવાજ પરથી દૂરથી ખબર પડી ગઈ કે આવી રહ્યા છે. તેના નાનાજી કેવા હસતા, મોટેથી જોરથી હસવાના અવાજ પરથી ખબર પડી જતી એમનો અવાજ સાંભળીને કે તેના દાદાજી આવી રહ્યા અને નાનાજી આવી રહ્યા છે. તેના નાનાજી મોટા અવાજે વાત કરે છે, તેમને સાંભળવામાં તકલીફ છે. હંમેશા જે મોટા અવાજે વાતો કરતો હોય તેને હંમેશા સાંભળવાની તકલીફ લાંબા ગાળે થતી હોય છે. તો વિભાના નાનાજીને પણ આ પરિસ્થિતિ હતી, તેઓ જોર જોરથી બોલતા હતા, એમને મોટે એમને સાંભળવામાં તકલીફ પડતી હતી. પ્રશ્ન જોઈએ મિત્રો, તમારા ઘરમાં એવા લોકો છે જે ઊંચા અવાજે વાતો કરતા હોય, શું તમને તેમની ટેવ કે પછી તેઓ બરાબર સાંભળી શકતા નથી, બરાબર. તો ઘરની અંદર આ હોય છે, ઘણીવાર દાદાજી હોય કે નાના હોય કે નાની હોય, બરાબર, તે આપણને જોવા મળતા હોય છે. એવો સમય છે કે જ્યારે તમે કેટલાક લોકો સામે મોટેથી વાત કરતા નથી, ક્યારે અને કોની સાથે કે તમે ક્યારે મોટેથી બોલી શકો છો, બરાબર. શાળાની અંદર ઘણી વખત આપણે શિક્ષક હોય કે શાળાના આચાર્ય હોય તેમની સાથે આપણે મોટેથી વાત કરતા નથી, રિસેસ માં આપણને સામે મળે તો આપણે તેમની સામે વાતો કરી શકતા નથી. પરંતુ વર્ગખંડમાં આપણે જોર જોરથી શિક્ષક હાજર ન હોય તો આપણે જોર જોરથી વાતો કરીએ છીએ. કેટલાક લોકો તેમને સરખું સમય તે માટે કાનમાં યંત્ર પહેરે છે. કેટલાક લોકો તેમની બીજી રીતે મદદ કરવા લાકડી કે ચશ્માનો ઉપયોગ કરે છે. આવું જે કરતા હોય તેવા કોઈને તમે જાણો છો, બરાબર. તો કુટુંબની અંદર દાદાજી હોય કે નાનાજી હોય કે ભાડોશમાં રહેતા હોય દાદા કે દાદાજી હોય, બરાબર, તો એ ઘણી વખત આવું વર્તન કરતા હોય છે. તેમને શરીર પગે કોઈ બીમારી હોય, વાની બીમારી હોય તો હંમેશા ચાલવા માટે લાકડીનો ઉપયોગ કરતા હોય છે. જે લોકો સરખો સાંભળી શકતા નથી તેમની સાથે વાત કરો. તેઓને જે મુશ્કેલી જન્મથી છે તે શોધો. તેઓને સાંભળે તમને ક્યાંથી ચાલુ થઈ, તેઓને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, બરાબર. તો ઘણી વખત આપણે જોઈએ છીએ તો ઘરની અંદર દાદાજી હોય તો જે બરાબર સાંભળી શકતા નથી હોતા, બરાબર, તેમને મુશ્કેલી જન્મથી હોય, જન્મથી તેઓ સાંભળી શકતા હોતા નથી, બરાબર. અને કેટલાકને કોઈ સંજોગો વાસ કોઈ અકસ્માત થયો હોય, કોઈ ઘટના બની હોય, તેઓ ઘટનાને આધારે પણ સાંભળી શકતા હોતા નથી. આપણે જોયું કે થોડા લક્ષણો અથવા ટેવો આપણને પરિવાર તરફથી મળે છે. થોડી વસ્તુઓ અને કૌશલ્યો આપણી પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ. સમય સાથે આપણી આવડત બદલાય છે. કોઈ બીમારી વધતી ઉંમરના કારણે આ બધું સાથે મળીને આપણે શું છીએ તે બનાવે છે, બરાબર. મિત્રો આગળ જોઈએ, આપણે શું શીખ્યા છીએ, તમે શું વિચારો છો, તમને તમારા માતા તરફથી શું મળ્યું છે. તો આપણે જોઈએ છીએ કે માતા તરફથી આપણે ઘણા આનુવંશિક લક્ષણો જોવા મળતા હોય છે. દાખલા તરીકે નાક હોય, ચામડીનો રંગ હોય, બરાબર, સ્વસ્થાની ટીઓ હોય, બરાબર, વાળ હોય, તો મમ્મી તરફથી લક્ષણો મળતા હોય છે. તમને તમારા પિતા તરફથી શું મળે છે, તો પિતા તરફથી આપણને કેટલી વખત અવાજ જોરથી બોલવાનો મળતા હોય લક્ષણો, બરાબર, આંખો હોય, વાળ હોય, પછી કામ પ્રત્યેની કોઈ ચોકસાઈ હોય તો પિતા તરફથી આપણને લક્ષણો મળતા હોય છે.